જ્યારે નાણાં જેને પ્રાપ્ત કરવાના છે એને એની પાસે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ આવી જાય. પછી એ જ્યારે ડ્રોઈ પાસે જાય અને ડ્રોઈ કહે કે હું આના નાણાં ચૂકવી શકવાનો નથી અને તમને કદાચ કારણ આપે અથવા કદાચ કારણ ન પણ આપે, ત્યારે તમારે તે જે નકરામણી થઈને જે એને ડિસઓનર કર્યો એની નોંધણી કરવી પડે નોટરી પબ્લિક પાસે જઈને. તેને કહેવાય નોટિંગ. મેઇન તફાવત આ બે ઇન્સ્ટ્રુમેન્ટમાં એ છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોમિસરી નોટ હોય તો એમાં નોંધણી આવા પ્રકારની કરવાની જરૂરિયાત હોતી નથી, અને જે વિનિમય પત્ર છે એમાં નોટરી પબ્લિક પાસે જઈને આવા પ્રકારની નોંધણી કરવી ફરજિયાત છે. જો આવા પ્રકારની નોંધણી નહીં કરવામાં આવે તો કોર્ટમાં આપણે કેસ કયા આધારે કરીશું? થર્ડ પાર્ટીનું આવું એક રિટન સ્ટેટમેન્ટ તો હોવું જોઈએ ને કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ બીન ડિસઓનર્ડ એન્ડ દેટ હેઝ બીન રેકોર્ડેડ બાય ધ નોટરી પબ્લિક, અને ત્યારબાદ પછી આપણે તે રજૂ કરી શકીએ કેસમાં. બીજો કોઈ સવાલ મિત્રો? નહીં. મિત્રો, આજે વેપારી કાયદામાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ આપણે તેના વિશે જાણ્યું, અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જેમ અભ્યાસક્રમમાં મહત્ત્વ ધરાવે છે તેની સાથે જ તમારા દૈનંદિન જીવનમાં કોઈ પણ વ્યક્તિ એવી હોય, જરૂરી નથી કે બિઝનેસમેન હોય તો જ તેને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પાલા પડે, જરૂરી નથી. કોઈ પણ પક્ષકાર હોય, બેંકમાં ખાતું ધરાવતો હોય એટલે એને ચેક સાથે તો સંબંધ આવે જ, એટલે તેના વિશે આજે આપણે જાણ્યું. નમસ્કાર.